नमस्कार, हूँ सुनील खलासी। मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सबनों स्वागत है। आज खूब ज अगत्यनो पॉइंट एटले शेर जप्ती। आ पॉइंट समझी लीधो तो आ चेप्टर ने पूरु करी लीधो एम कहेवाय। एटले समझवो अघरो छे, समझी लईए। पहेलो पॉइंट, एमां त्रण पॉइंट पूछेला छे। रुपया 10 एक एवा 800 इक्विटी शेर धारण करनार एक शेर होल्डरे मंजूरीना शेर दीठ रुपया 4 અને હપ્તાના શેર દીઠ રૂપિયા 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા। કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો। કેટલા નથી ભર્યા? 7 રૂપિયા। એનો સીધો અર્થ એવો થાય કે એને 3 રૂપિયા ભરેલા છે બિચારાએ, એ બિચારાના 3 રૂપિયા પર લઈ લેવાના। ચલો આગળ, શેર હોલ્ડર અરજી સમયે 3 રૂપિયા ભરેલા છે એટલે આ તો કીધું જ છે। જપ્ત થયેલા શેર દીઠ રૂપિયા 8 લેખે ફરી 12 ભરવામાં આવ્યા। પહેલાં પોઈન્ટને સમજી લે, પછી બીજા પોઈન્ટ પર જઈએ। ચલો, રકમ તો તમે જોઈ લીધી, હવે રકમ પ્રમાણે આપણે ગણતરી કરીએ। રકમમાં થોડી ઘણી વાંચતા જઈએ, પાછળ કંઈ કંઈ ભૂલી જાય ને, એટલે લખેલું છે રૂપિયા 10 એક એવા 800 ઇક્વિટી છે। કેટલા? 800 ઇક્વિટી છે। કેટલાનો એક? તો 10 રૂપિયાનો એક। ત્યાર પછી એવું કીધું છે કે મંજૂરી કેટલી રૂપિયા? 4। આખરી હપ્તો કેટલા રૂપિયા? 3। આ 7 રૂપિયા એને ભર્યા નથી, 7 રૂપિયા એને ભર્યા નથી, અને એવું કીધું છે કે 3 રૂપિયા ભરેલા છે। તે કયા ભરેલા? તે અરજીના ભરેલા છે, તો જેટલા ભરેલા હોય ને એટલા જપ્ત થાય। અહીંયા રાખવા, જેટલા ભરેલા હોય એટલા જપ્ત થાય। પછી આ જે શેર છે 800 એ ફરીથી બહાર પાડ્યા, કેટલામાં બહાર પાડ્યા? તો 8 રૂપિયામાં। તો એનો ગુણાકાર કરીને બીજી આમદનમાં બેંક ખાતે લખી દેવાનું। બસ આટલી ગણતરી યાદ રાખવાની, બીજું કંઈ જ યાદ રાખવાનું નહીં। હવે દાખલાની શરૂઆત કરીએ, બહુ મજા આવી છે જોજો હે। શું કરવાનું પહેલાં? તો પહેલાં તો આપણે પહેલી આમદન હંમેશા જપ્તીની લખવાની, એટલે કંઈ તો જેટલા પૈસા શેર જપ્ત થયેલા એ રાખવાનું। કેટલા શેર જપ્ત થયા? તો શેર આપણા જપ્ત થયેલા તો એ ઇક્વિટી શેર મૂડી કહેવાય, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જેટલા જપ્ત થયેલા એટલા લખવાના। કેટલા જપ્ત થયેલા? તો 800। કેટલાનો શેર? 10 રૂપિયાનો, એટલે કેટલા લખવાના? 8000, એટલે અહીંયા આપણે લખી દેવાના 8000 છે ને। ચાલો, ત્યાર પછી કેટલા જપ્ત કરેલા એ જપ્તી કહેવાય, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે। તો જેટલા ભરેલા એ મેં તમને શું કહ્યું, જે ભરેલા એ જ જપ્ત થાય ને, તો કેટલા ભરેલા એને? તો એને 3 રૂપિયા ભરેલા। કેટલા શેર પર ભરેલા? તો એને 800 શેર પર ભરેલા, એટલે 800 શેર પર એને 3 રૂપિયા ભર્યા, તો કેટલા રૂપિયા જપ્ત થવાના? 2400 રૂપિયા, એટલે એ જપ્તીમાં લખવાના 2400। અને જેટલા એને નથી ભર્યા ને એ જમા કરવાના, ખાસ યાદ રાખવાનું, જે નથી ભર્યા એ જ જમા કરવાના। કયા કયા નથી ભર્યા? તો મંજૂરી, તો લખવાનું તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે। ચાલો, મંજૂરી ખાતે કેટલા રૂપિયા નથી ભર્યા? તો મંજૂરી ખાતે 4 રૂપિયા, 800 × 4, એટલે મંજૂરીમાં લખવાના મંજૂરી 800 × 4, એટલે કેટલા થાય? 3200। અને પ્રથમ એટલે 800 × 3, એટલે કેટલા થાય? 2400, એટલે મંજૂરીમાં કેટલા ભર્યા છે એને? 800 × 4, એટલે 3200 રૂપિયા એને ભરેલા નથી, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે। જે હપ્તો લખેલો હોય તે આખરી લખેલો હોય તો આખરી, ને પ્રથમ હોય તો પ્રથમ, એ બી એને નથી ભર્યો કેટલા રૂપિયા? તો અહીંયા જો 2400 રૂપિયા, એટલે એ પહેલી આમદન પૂરી થઈ, પહેલી આમદન મેં તમારે જોઈ। હવે સમજો કે આ જપ્તી તમને નહીં આવડે તો પણ આવી જાય, કેમ કે આ જે નથી ભરી રહ્યા એને એ બે લખી દેવાના, અને 8000 એટલે જપ્તી આવી જાય, એટલે એ રીતના પણ આપણે કરી શકીએ। બીજી આમદન, બીજી આમદનમાં શેર મૂડી જે ઉધાર છે એને જમા કરી દેવાના, અને જે શેર બહાર પડેલા એ પૈસા લખવાના। મેં તમને બેંકમાં લખવાનું કીધું ને, તો એ લખવાનું બેંક ખાતે ઉધાર। શું લખવાનું? બેંક ખાતે ઉધાર, આ જપ્તીને જે જમા કરેલ તેને ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, અને જે મૂડી જમ ઉધાર છે એને જમા કરી દેવાનું, તે ઇક્વિટી શેર મૂડી
खाते शेर मूड़ी केटली छे तो 8000 केटलामां 12 पैरो तो 800 × 8 8 × 8 8 8 64 100 એટલે 6400 એ લખી દેવાના અને આ બંનેનો ડિફરન્સ કેટલો તો 1600 થાય એટલે જપ્તી કેટલી આવી 1600 હવે ત્રીજી આમદન જપ્તીની લખવાની એટલે જપ્તીની આમદન શું આવશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે કેટલી તો 3200માંથી 1600 જાય તો કેટલા આવે તો 3200માંથી 1600 જાય સોરી 3200 કા અત્યારે મજબતી તો 2400 2400માંથી 1600 જાય તો કેટલા આવે 800 બસ અહીંયા જપ્તીની આમદન પૂરી થઈ હવે આ જપ્તીની આમદન એટલે શું તો પેલી 8 આપણે શીખેલા ને 8 વત્તા આ 3 જ્યારે પૈસા નહીં ભરેલા હતા યાદ આવ્યું કંઈ અને જે પૈસા નહીં ભરેલા ને આ બાકી હપ્તા એટલે મંજૂરીમાં આપણે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતેથી લખતા થયા બેંક ખાતે ઉધાર તે પ્રથમ હપ્તામાં લખતા ને બાકી હપ્તો તે આ એટલે જે નહીં ભરેલા હોય ને પછી એના શેર જપ્ત થાય અને પછીથી અહીંયા પોઈન્ટ ચાલુ થાય હવે આપણે એમાં બીજો પોઈન્ટ છે બીજો પોઈન્ટ સમજીએ જો બીજો પોઈન્ટ કંઈક આવો છે બીજા પોઈન્ટમાં એવું લખેલું છે આરકે કંપની લિમિટેડે અરે આ તો આપણા જ શેર છે સુનિલના દરેક રૂપિયા 10નો એક એવા 600 શેર જપ્ત કર્યા સુનિલે શેર અરજી તથા મંજૂરી પેતે દરેક શેર દીઠ રૂપિયા 5 ભર્યા હતા 5 ભરેલા તો 5 નહીં ભર્યા હશે પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના અનુક્રમે શેર દીઠ રૂપિયા 3 અને 2 ભર્યા નથી તેમાંથી બહુ જ અગત્યનો પોઈન્ટ હતો આપણો પોઈન્ટ તો ડેન્જરસ આવ્યો તેમાંથી 400 શેર દરેક શેર દીઠ રૂપિયા 6ના ભાવથી મિત્તલને ફરી વેચ્યા ચાલો પહેલાં તો આપણા શેર કેટલા છે તો સુનિલના શેર કેટલા છે તો 600 શેર છે અહીંયા જો 600 કેટલાનો એક છે 10નો હવે વાત કરીએ પાછા 10નો એકે 600 શેર જપ્ત કર્યા એટલે મંજૂરી અને અરજી અહીંયા અરજી અને મંજૂરીને 5 રૂપિયા ભરેલા અરજી પ્લસ મંજૂરી આ બે થઈને કેટલા રૂપિયા ભરેલા 5 રૂપિયા ભરેલા અને જે ભરેલા હોય તે આપણે શું વાત કરીએ આગળ પણ જપ્ત થાય જો એ ભરેલા છે એ શું થાય જપ્ત થાય પાછું આગળ વાંચીએ જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના 3 રૂપિયા અને 2 રૂપિયા પ્રથમ હપ્તો અને આખરી હપ્તો પ્રથમના 3 આખરીના 2 એટલે 5 રૂપિયા ભર્યા નથી એટલે પહેલી આમદનમાં શું કરવાનું યાદ જ રાખી દઈએ પ્રથમ આમદનમાં જમા કરવું આવું યાદ રાખી મૂકવાનું શું કરવાનું નહીં આવડે તો પ્રથમ આમદનમાં જમા કરવું આગળ વધે 400 શેર 6 રૂપિયાના ભાવે વેચ્યા એમાંથી કેટલા વેચેલા છે એમાંથી આ જે હતા એમાંથી 400 શેર 6 રૂપિયાના ભાવે વેચ્યા કોને વેચ્યા એ તો કોઈ મતલબ નથી જો કેટલા શેર હતા 600 એમાંથી વેચ્યા કેટલા 400 એટલે થોડુંક ડેન્જરિયસ કહેવાય આપણા માટે કેમ કે 600 જપ્ત કરી અને વેચા 400 200 રાખી મૂક્યા અહીંયા પહેલો પોઈન્ટ હતો અહીંયા બીજો પોઈન્ટ બીજા પોઈન્ટની પહેલી આમનોન તો આપણી એઝ જે જે આવે તે જ આવવાની એટલે જે અત્યારે હતી એવી જ સેમ આમનોન એટલે જે અહીંયા હતી તે છે એટલે લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર તો 600 શેર કેટલાનો એક તો 10 રૂપિયાનો એક એટલે લખવાના 6000 આ લખવાનું નથી આ લખે તો સારું લાગે થોડુંક પેલાને ખબર પડે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે અહીંયા જો 2 હપ્તા છે પ્રથમના 3 રૂપિયા તે પ્રથમ હપ્તા ખાતે તે એટલે કોઈ બીજો શબ્દ લખેલો છે એટલે આપણે લખી દઈએ બીજા હપ્તા ખાતે અને તમે હવે ભેગા કરીને લખો ને ભેગા કરીને 5 રૂપિયા તો પણ વાંધો નહીં આવે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી એટલે શું કરવાનું હવે 600 × 3 કહે તો કેટલા થાય 600 × 3 એટલે 1800 600 × 2 કરે તો કેટલા થાય આ 600 આના 3 600 × 3 પ્રથમમાં 600 × 3 પ્રથમમાં 1800 અને 600 × 2 એ 1200 અને એવું નહીં કરવું હોય તો 600 × 5
એટલે બી 3000 થાય, બધું સરખું જ છેલ્લે તો ત્યાં જ પહોંચીએ ને, એટલે 1200. હવે આ 6000માંથી 3000 માઇનસ થઈ એટલે 1800 ને 1200, એટલે જપ્તી કેટલી આવવાની? 3000. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એટલે આ જ આમદન પાછી જે શેર બહાર પડેલા લખી દેવાનું, બેંક ખાતે ઉધાર આમનો યાદ રાખવાની, આ જ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો હવે કોઈ કે શેર મૂડીમાં કેટલા લખવાના હોય, કોઈ કે કાં તમે કેવી રીતના કહેવાના, તમે તો ત્યાં છો, તો જેટલા શેર હોય ને એ બાર પહેલા કેટલામાં? 6 રૂપિયામાં. તો 400 × 6 એટલે કેટલા આવવાના? 2400. અને અહીંયા ઇક્વિટી શેર મૂડીમાં કેટલા લખવા, તો જેટલા શેર હોય બાર પહેલા એટલા 400 × 10 એટલે કેટલા લખવાના? 4000. એકચ્યુઅલી આપણે કેટલા લખતા અહીંયા, આ 6ના 2 8 6 લખી દઈએ એટલે ભૂલ આવતા ને, તો 2 8 4000 લખવાના. એટલે આ પોઈન્ટ યાદ રાખવાનો, આ પોઈન્ટ પકડાઈ જાય એટલે વાર્તા પૂરી થઈ જાય. શું થઈ જાય? વાર્તા પૂરી થઈ જાય. તો હવે શું આવવાનું? 4માંથી 24 જાય તો 1600. અને ત્રીજી આમનોન જ્યાં જપ્તીની છે તે જ, એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. કેટલો ડિફરન્સ છે? તો ડિફરન્સ પછી જોયો, એટલે આ 3000 છે અને આ 1600 છે. 3000માંથી 1600 જાય તો કેટલા આવે? તો 3000માંથી 1600 જાય તો સર કેટલા આવે? તો 3000માંથી 1600 જાય તો તમે આવું લખે, 3000 માઇનસ 1600 તો કેટલા આવે? તો જોવા જાય તો 1400 આવે. પણ આ જે જપ્તી છે એ કેટલાની છે યાદ કરો? આ જે જપ્તી છે 600 શેરની છે. તો આપણે તો 400 શેર પર જપ્તી હોતી પડે, એટલે 400 શેર પર જપ્તી કેટલી થવાની? આ તો કેટલા શેર પર છે? 600 શેર પર 5 રૂપિયા લેખે. તો 400 શેર પર 5 રૂપિયા લેખે એટલે કેટલા થાય? 2000. એટલે આના 2000 ગણવાના અને આના 1600 ગણવાના, તો 400 લેવે. અને એ 400 લખવાના, એ 400 અહીંયા લખવાના. આ જ ભૂલ થાય અને આ ભૂલ નહીં કરવાની. આ ભૂલ ક્યારે થાય? જ્યારે 600 શેરમાંથી 400 શેર બહાર પાડે ત્યારે, ઓછા શેર બહાર પાડે ત્યારે. 600માંથી 600 બહાર પાડે તો 3000 ને 1600 એટલે 1400 આવી જાય. અને તમે અત્યારે પણ એવું જ કરતા, 3000માંથી 1600 એટલે 1400 લખતે. એટલે આ ભૂલ આપણે કરવાની નહીં. આ ગણતરી કેવી રીતના કરવાની? તો આ જપ્તી એટલે શું? જે જપ્ત થયેલા શેર છે, જે ભરેલા છે, એમાં તમે ગુણાકાર કરેલો, 600 × તમે 5 કરેલા અને અહીંયા 3000 લખેલા આપણે પછી, બરાબર ને? 600 × 5 કરીને 3000 લખેલા, પણ તો એ તો શેર તો 400 છે, એટલે 600 × 5 કરે તો 2000 થાય, અને 2000 × 1600 જાય તો 400 વધે. હવે છેલ્લો પોઈન્ટ એટલે છેલ્લો દાખલો જોઈએ. છેલ્લો દાખલો કેવો છે એ પણ જોઈ લે. છેલ્લો દાખલો તમે અહીંયા જોઈ શકો છો. અને છેલ્લો દાખલો કંઈક આવો છે, રૂપિયા 10નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે 13 રૂપિયા પ્રીમિયમ સહિત, મંજૂરી વખતે 13 રૂપિયા પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવવાથી કંપનીએ શેર જપ્ત કર્યા. જપ્ત થયેલા શેર દીઠ બહાર પડ્યા. જો કેટલા શેર છે ફરીથી જોઈએ આપણે, 3000 શેર છે. બહુ જ મસ્ત ગણતરી છે, જોઈ લીધું. 3000 શેર છે, કેટલાનો એક? તો 10 રૂપિયાનો એક. પછી હું કીધેલું છે આગળ વાંચીએ કે અરજી વખતે 13, અરજીમાં 13 કાઉન્સમાં 10 પ્રીમિયમ. ત્યાર પછી છે કેટલા? તો અહીંયા જોઈએ મંજૂરી, તો મંજૂરીમાં આપણે જોઈ શકીએ મંજૂરીમાં પણ 13, મંજૂરી 13, એમાં પણ 10 પ્રીમિયમ. એ જપ્ત કર્યા, શું કર્યું છે એમાં? જપ્ત કરી, ચૂકવેલ હતા એ જપ્ત કરે. જ્યારે કયો હપ્તો નહીં ભર્યો? એને 4 રૂપિયાની ભર્યો, એટલે આમાં તો એને 6 રૂપિયા જ ભર્યા. 6 + 20 કહેવાય, 6 રૂપિયા ભરેલા, એટલે એને કેટલા નથી ભર્યા? તો હપ્તાના 4 રૂપિયા, એટલે કે હપ્તાના 4 રૂપિયાને ભર્યા નથી. 3000 શેર પર હપ્તાને 4 રૂપિયા નહીં ભરે, તો 3000 × 4 એટલે કેટલા થાય? 12000 રૂપિયા એને ભર્યા નથી. અને એ શેર 7 રૂપિયામાં વેચ્યા, એટલે આ જે 3000 શેર છે એ બેંક ખાતે આપણે લખી દેવાના 7 રૂપિયામાં. હવે આપણે આખો દાખલો જોઈએ.
ગણતરી તરફ શાંતિથી જગજોઈએ. આપણી પાસે જગ્યા બી ઓછી હતી અને આ તકલીફવાળું છે, આપણે કંઈ કાનું ડિસિઝન લેવું પડે, કંઈક વિચારશું આપણે. ચાલો ને આગળ અહીં આપણે જોઈએ શું કરવાનું છે આપણે. તો પહેલાં તો આમનોંધ લખવાની, જે આપણી એઝ ઇટ ઇઝ આમનોંધ આવે એ છે. એટલે પહેલી આમનોંધ, ત્રણ નંબરની પહેલી આમનોંધ જે આપણી આવે તે કઈ આવે? ઇક્વિટી શેર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જે આપણી આવે તે જ જનરલ જે રોજ આવે તે જે આપણે આગળ બી આવી તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે મૂડી ખાતે ઉધાર તે જપ્તી ખાતે અને પછી જે પૈસા નથી ચૂકવ્યા એ કયા નથી ચૂકવ્યા તે એક જ હપ્તો નથી ચૂકવ્યો તે બાકી હપ્તા ખાતે. એટલે એને પૈસા નથી ચૂકવ્યા એ બાકી હપ્તા ખાતે. કેટલા નથી ચૂકવ્યા તો આપણે અહીંયા જોઈ લેજો, કેટલા નથી ચૂકવ્યા તો એ આપણે જોયા એ પ્રમાણે અહીંયા 12,000 એને ચૂકવેલા નથી. 3,000 શેર પર 4 રૂપિયા લેખે 12,000 એને ચૂકવ્યા નથી. કેટલા શેર છે તો 3,000. કેટલાનો શેર છે? 10 રૂપિયાનો. એક એટલે 3,000 × 10 કરે તો 30,000 આવે. તો જપ્તી કેટલી આવવાની? જપ્તી આવે 18,000. આ પહેલો પોઈન્ટ. બીજામાં બહાર પાડે એ લખવાના. એટલે પહેલી બીજી આમનોંધ આવે બેંક ખાતે ઉધાર. પછી જે આમનોંધ છે તે જાય ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડી કેટલી? તો શેર મૂડી તો ઉપર જે લખેલી છે, કેમ કે પૂરેપૂરા શેર બહાર પાડે ને તો કંઈ નહીં. પછીમાં કેવું હતું કે 600ની જગ્યાએ 400 બહાર પાડ્યા. અત્યારે તો બધા જ બહાર પાડેલા છે એટલે આપણને કંઈ જરૂર જ નથી. કેટલા રૂપિયા મળ્યા? તો કેટલામાં બહાર પાડ્યો? એ 3,000 × 60. એટલે 3,000 × 60 કરે તો 21,000 રૂપિયા આવે. એટલે 21,000 રૂપિયા અહીંયા લખવાના આપણે. 30માંથી 21 જાય તો કેટલા આવે? 9,000. હવે જપ્તીમાં કંઈ વિચારવાનું? આ જપ્તી કેટલી? 18. આ જપ્તી કેટલી? 9. એટલે આમનોંધ સેમ જ આ લખવાની. કઈ? આ જ આમનોંધ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર લખવાના 9,000. એટલે અહીંયા લખી જ દઉં, નહીં તો તમે તો કે પાછું લખું નહીં. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 9,000 તે મૂડી અનામત ખાતે 9,000. એટલે આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, ત્રણ પ્રકારના જપ્તીના દાખલા થયા. આટલા જપ્તીના દાખલા શીખી લે ધને તો આપણને બહુ જ મજા આવશે ભણવાની. એટલે આ જપ્તીના 3 પોઈન્ટ હતા. આ 3 પોઈન્ટ આપણે શીખ્યા. આ સિવાય જપ્તીમાં કોઈ મુશ્કેલી થાય એવા પોઈન્ટ આવવાના નથી અને આવશે તો આપણે આપણે સેવા થતી કરીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ આપણે ત્યારે આગળના દાખલા વિશે ચર્ચા કરીશું.